गुड मॉर्निंग ऑल ऑफ यू। अपना मासिक टेस्ट मंथली टेस्ट पछी लगभग 15 दिवस ना समय पछी फरीथी आज एक बार इंग्लिश सब्जेक्ट साथ आपनो हार्दिक स्वागत छे। फरीथी आपणे आपणो आगळनो कंटिन्यू करीए छे। तो आपणे काल शीख्या था, चालू वर्तमान काल छे ले शीख्या था, हजु काल बाकी छे। पण पछी एक टॉपिक आपणे जेन्डर लईए छे, जे आप भणी चूक्या छो। जेन्डर एटले शुं? जेन्डर एटले शुं? तो के जाति बदलो। शुं बदलो? जाति बदलो। जाति बदलवी एटले केवी रीते? तो अहींया आपणे हाल पूरती पुरुष वाचक અને સ્ત્રી વાચક, એટલે કે પુરુષ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ આ બંને જાતિ આવે છે। હવે આપણે શું કરવાનું છે આમાં? તો આપણે જો પુરુષ હોય તો સ્ત્રી કરી દેવું, અને સ્ત્રી હોય તો પુરુષ, એટલે કે પુલ્લિંગ હોય તો સ્ત્રીલિંગ, સ્ત્રીલિંગ હોય તો પુલ્લિંગ। આ રીતે આપણે ફેરવવાનું છે। મગજમાં બેસી ગયું? કેવી રીતે? એક્ઝામ્પલ લઈએ તો શોર્ટમાં આપણે સમજીએ તો રાજા હોય તો એનું આપણે શું કરીશું? રાણી। છોકરો હોય તો છોકરી, છોકરી હોય તો છોકરો, આને જાતિ બદલી કહેવાય, બરાબર છે। હવે આપણે થોડા સર્વનામ જોઈ લઈએ, સર્વનામ પણ આવે છે। પહેલા સર્વનામ જોઈ લઈએ, સર્વનામમાં જાતિ બદલો કઈ રીતે થાય? સર્વનામ એ આપણે શીખી ગયા છે। તો હી આવે છે, શી આવે છે, આ જાતિ વાચક છે, હી શી। પછી હિમ, હિઝ, હર, હિમસેલ્ફ, હરસેલ્ફ। હવે અહીંયા હી છે તો હી નું આપણે જાતિ બદલીને શું કરશું? શી। સી આપ્યું છે તો શું કરશું? હી। હિમનું હર, હિઝનું પણ હર, હર આપ્યું છે તો ત્યાં હિસ પણ થઈ શકે, હિમ પણ થઈ શકે। કેવી રીતે થાય આપણે આગળ શીખીશું। હિમસેલ, હર સેલ અને હર સેલ તો હિમસેલ, બાકી બધા છે એનો કોઈ પ્રોનાઉનમાં આટલી જ ફેરફાર થાય। ધારો કે યુ આપ્યું છે તો એનું યુ જ રહે, એ કોઈ પર્ટિક્યુલરલી જાતિ માટે નથી વપરાતું। ધારો કે દે છે તો એ બંને માટે વપરાય છે, તો દે નું દે જ રહે, એમાં ધેર વિલ બી નો ચેન્જીસ, અહીંયા કોઈ બદલાવ નહીં થાય। આ ઉપર જે લખ્યા છે એમાં જ આપણે બદલાવ કરવાનો છે કે હી નું શી, શી નું હી, હિમ નું હર, હિઝ નું હર, હર નું હિઝ અથવા હિમ, હિમસેલ્ફ નું હરસેલ્ફ, હરસેલ્ફ નું હિમસેલ્ફ, યુ અથવા દે હોય તો એનું એ છે। આ છે સર્વનામમાં ફેરફાર। એના સિવાય આ મેં તમને કીધું કે રાજા, તો રાજાને આપણે ગુજરાતીમાં તો આવવાનું નથી, ઇંગ્લિશમાં આવવાનું છે, એટલે કે કિંગ, તો કિંગ નું આપણે શું કરીશું? ક્વીન। છોકરો એટલે કે બોય, તો બોય નું આપણે શું કરીશું? ગર્લ। ગર્લ આપ્યું છે તો એનું શું કરશું? બોય। આ રીતે ઘણા બધા છે, ફાધર હોય કે પિતાજી તો એનું મધર થાય, બ્રધર હોય તો સિસ્ટર થાય, આવા ઘણા બધા છે જે હું તમને લખાઈ દઉં છું। પેલા આટલું લખી નાખો, એના પછી ટોટલી ટોટલી જાતિ બદલો આપણે લખી નાખીએ છીએ, જેથી કરીને પછી આપણે એના ફકરા સોલ્વ કરવામાં કોઈ અવગડ ન પડે। તો આટલું લખી નાખો, આને કહેવાય જાતિ બદલો। જાતિ બદલો એટલે કે પુરુષ હોય તો સ્ત્રી, સ્ત્રી હોય તો પુરુષ, આ સિમ્પલી આપણે યાદ રાખવાનું છે। આ સર્વનામમાં ફેરફાર છે જે આપણે ધ્યાનથી સમજી લેવાના છે, લખી લેવાના છે। બાકીના જે આવે છે
અનિયમિત કેવી રીતે છોકરો છોકરી આ રીતે જે એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે એ બધું આખે આખું લિસ્ટ હું તમને લખાઈ દઉં છું તો પહેલા આપણું લખી નાખો હવે જોઈએ જુઓ તો આ બધા જરૂરી પૂરતા હમણાં લખ્યા છે બીજા પણ વધારાના આપું છું કિંગ તો હવે કિંગ નું આપણે શું કરીશું કિંગ એટલે રાજા સમજો તો કિંગ નું થશે ક્વીન સ્પેલિંગ ખાસ કિંગ ક્વીન રાજા રાણી રાણી રાજા જો ક્વીન આપેલું હોય તો ક્વીન થાય ઉલટો ફેરફાર થાય પાછું ક્વીન નું કિંગ કિંગ નું ક્વીન પ્રિન્સેસ તો પ્રિન્સ રાજકુમારી ને રાજકુમાર પ્રિન્સેસ પ્રિન્સ પ્રિન્સ તો પ્રિન્સેસ જો ઉલટો ફેરફાર મેં તમને કીધું એ પ્રમાણે સન ડોટર સન એટલે પુત્ર ડોટર એટલે પુત્રી સિસ્ટર બ્રધર બ્રધર તો સિસ્ટર નેવ્યુ આ સમજજો નેવ્યુ તો નિશ નવો શબ્દ છે એટલે કે ભત્રીજો ભત્રીજી આને વંચાઈશું તો નેવ્યુ નેવ્યુ આને વંચાય નિશ કમ્પ્લીટ ગર્લ બોય મેન વુમેન ઓથર એટલે કે લેખક તો ઓથરેસ લેખક લેખિકા પોએટ પોએટેસ કવિ કવિયત્રી કવિયત્રી વાઇફ હસબન્ડ તમે જાણો છો પતિ પત્ની લેડી જેન્ટલમેન એક્ટર એક્ટ્રેસ આ ઓ નીકળી જાય આમાં જુઓ એક્ટ્રેસ સ્પેલિંગમાં ખાસ ધ્યાન રાખજો હીરો હિરોઈન ફાધર ઇન લો એટલે સસરા તો મધર ઇન લો સાસુ મધર ઇન લો પાછળ તો એમનો એમ જ ફાધર નું મધર થાય મધર નું ફાધર થાય હન્ટર શિકારી તો હન્ટ્રેસ શિકારણ લાયન સિંહ તો લાયનેસ સિંહણ ટાઈગર ટાઈગ્રેસ ઈ નીકળી જાય આ ઈ નીકળી જાય વાઘ વાઘણ વેઇટર વેઇટ્રેસ હોર્સ ઘોડો તો મેર ઘોડી અંકલ આંટ કાકા કાકી મામા મામી જે બી કહીએ ડોગ તો બીચ કમ્પ્લીટ તો આ થયા આપણા જાતિ ભંડોળ આટલા લખાયા છે બીજા હું પીડીએફ પણ મોકલું છું તમને આની પાછળના પાછળ જ આ બધા લખીને તૈયાર કરવાના છે કાલે આપણે આને એક્સરસાઇઝ સોલ્વ કરીશું આજે બધું તૈયાર કરો તો કાલે મજા આવશે ફકરો આવે છે આપણે એક ત્રણ માર્ક્સ નો ફકરો આવે છે એ ફકરામાં આપણે આ જાતિ ચેન્જ કરવાની હોય છે એક તો ઓલું સર્વનામ વાળું હી નું સી સી નું ઇટ એ મેં તમને પહેલા લખાઈ દીધું અને આ બધું ફરીથી એકવાર વાંચી લઉં છું કિંગ ક્વીન રાજા રાણી પ્રિન્સ પ્રિન્સેસ પ્રિન્સ પ્રિન્સેસ અથવા પ્રિન્સેસ પ્રિન્સ સન ડોટર પુત્ર પુત્રી સિસ્ટર બ્રધર બ્રધર સિસ્ટર નેવ્યુ નિસ ભત્રીજો ભત્રીજી ગર્લ બોય મેન વુમેન ઓથર ઓથરેસ પોએટ પોએટેસ વાઇફ હસબન્ડ લેડી જેન્ટલમેન એક્ટર એક્ટ્રેસ હીરો હિરોઈન ફાધર ઇન લો મધર ઇન લો હન્ટર હન્ટ્રેસ લાયન લાયનેસ ટાઈગર ટાઈગ્રેસ વેઇટર વેઇટ્રેસ હોર્સ મેન અંકલ આન્ટ ડોગ બીચ લખી નાખો તો આ સંપૂર્ણ તરીકે લખી નાખવાનું છે લખી તૈયાર કરી લેવાનું છે અને આના સિવાયની બીજી પણ એક પીડીએફ ફાઇલ મોકલું છું જેમાં પણ આપણે પ્લેન્ટી ઓફ જાતિ બદલો હશે
એ પણ લખીને તૈયાર કરી દેવાનું. આવતીકાલે આપણે અહીં એક્સરસાઇઝ સોલ્વ કરીશું. દરેકને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી રક્ષાબંધન. થેન્ક યુ.